चालो विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय नो अभ्यास करवानो छे। आपणे कया एकम नो अभ्यास करता हता? एकम 16। एकम नु नाम शुं हतुं? सुदामो दीठा श्री कृष्ण देवरे। आ एकम में आपणे सुदामो अने जे श्री कृष्ण छे એમની મિત્રતાની વાત કરી। એમને શ્રી કૃષ્ણ છે એમને 8 પટરાણીઓ હતી। જે 8 પટરાણીઓ છે એ અલગ અલગ કાર્ય, કોઈ તેમને પગ દબાવતી હતી, કોઈ તેમને લેપ લગાડી રહી હતી, કોઈ જલની જારી લઈને ઊભી છે। તેનો અભ્યાસ આપણે અગાઉના 2 વિડીયોમાં કરી ગયા છે। બીજી 16,000 સહસ્ત્ર સ્ત્રીઓ અલગ અલગ વાજિંત્રો વગાડી રહી છે, કોઈ ગોરી છે, કોઈ શ્યામ છબીલી છે। ત્યારે તેના પછી આજે શ્રી કૃષ્ણ છે એ દ્વારકાના રાજા છે, અને જ્યારે એમની સભામાં રાજાના મહેલમાં અલગ અલગ સ્ત્રીઓ, જે બીજી 16,000 સહસ્ત્ર સ્ત્રીઓ છે, કોઈ એના હાથના કંગન કખડાવી રહી છે, અને એમ કરતાં જે શ્રી કૃષ્ણ છે, જે જાદવરાય છે, જે હરિ છે, એમનું ધ્યાન, એમનું ચિત્ત ચોરી લે છે। આપણે છેલ્લા જોયું હતું કે એવે સમયે એક દાસી છે એ દોડતી આવે છે અને કહે છે કે હે સ્વામી, કોઈ સુદામો કરીને કોઈ માણસ આવ્યો છે, એને એ તમને મળવા માંગે છે। અને એ શબ્દ સાંભળતા જ જે શ્રી કૃષ્ણ છે જાદવરાય એ પોતાના સિંહાસન પરથી બેસી અને દોડતા જાય છે। દોડતા જતાં એમનું પીતાંબર પગમાં ભરાય છે, એમના હૃદયમાં શ્વાસ સમાતો નથી। એમને એક એક પળ છે, એક એક સમય છે એ જુગ જેવો લાગે છે। તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું। સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, શું કહેતા ગયા? પૂજા થાળ કરો સાવધાન રે। એ જ્યારે જાય છે દોડતા દોડતા, આજે આ બાળ સ્નેહી સુદામાનું નામ સાંભળતા જ એમના હૃદયમાં શ્વાસ સમાતો નથી, અને જાય છે ત્યારે ભગવાન કહેતા જાય છે કે પૂજા થાળ કરો સાવધાન રે। એમના માટે પૂજાનો, એમની આરતી ઉતારવા માટે પૂજાનો થાળ તૈયાર કરો। કોણ કહે છે? ભગવાન, એટલે કોણ? શ્રી કૃષ્ણ। આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે। એ કહે છે કે હું જે આ દ્વારકા છે એનું રાજ્યાસન ભોગવું છું ને, જે હું રાજા છું ને, એ આ બ્રાહ્મણના જ પુણ્યથી, એના જ સારા કર્મોથી હું આજે આ દ્વારકાનો રાજા રાજ્યાસન ઉપર બેઠો છું। જે નમશે એના ચરણ ઝાલી રે। શું કહે છે? કે જે એના ચરણ પકડી, એના ચરણ ઝાલી અને નમન કરશે અને પગે લાગશે। શું કહે છે? જે નમશે એના ચરણ ઝાલી રે, તે સહુપે મુજને વહાલી રે। જે પટરાણીઓ હતી માંથી જે શ્રી કૃષ્ણ જે કહેતા જાય છે, ભગવાન કહેતા જાય છે કે એમને પૂજાની સામગ્રી તૈયાર કરો, જે એમના ચરણ, એમના પગ નમશે, એના પગે પડશે, એ સૌથી વધારે વાલી, એટલે કે એ રાણીઓમાં જે સુદામાને પગે લાગશે એ રાણી મને સૌથી વધારે વાલી હશે। તો સ્ત્રી સહુ પાછી, એવું સાંભળી કે જે સ્ત્રીઓ હતી એ પાછી ફરી સામગ્રી પૂજાની કરતી રહી। એક શું બોલ્યા હતા શ્રી કૃષ્ણ? એમ કે જે એમના ચરણ, એમના પગે પડશે
એ રાણી એ સ્ત્રી મને સૌથી વધારે વાલી. એ શબ્દ સાંભળતા જ જે સ્ત્રીઓ હતી પાછી પડી જાય છે અને પૂજાની તૈયારી માટે સામગ્રી તૈયાર કરે કરે. માહો માહે વળી બાઈરી, અંદરો અંદર જે સ્ત્રીઓ છે વાતો કરે છે, અંદર અંદર પૂછે છે કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. સ્ત્રીઓ અંદર અંદર શું વાત કરે છે કે આજે શ્રી કૃષ્ણ છે એમના ભાઈ એ કેવા હશે, જેને હશે શામળિયા શું સ્નેહ રે, અને આ શામળિયા સાથે એવો તો કેવો સ્નેહ હશે, કેવો એનો પ્રેમ હશે. હશે કંદર્પ કોટી એની દેહ રે, એનું શરીર છે એક કરોડ કામદેવ જેવું હશે. કેવું હશે એનું શરીર? કેવું હશે? કરોડ કામદેવ જેવું હશે એનો દેહ. લે પૂજાના ઉપહાર રે, એ પૂજાની સામગ્રી લઈ અને 16,000 સ્ત્રીઓ જાય છે. શા માટે? કોનું સ્વાગત કરવા માટે? જે દ્વાર ઉપર સુદામો આવ્યો છે એનું સ્વાગત કરવા માટે. ઊભી રહી છે 16,000 રે, બાઈ લોચનનો સુખ લીજે રે. એટલે કે શું કહે છે કે આજે આપણા દિયરના આપણે દર્શન કરવાના, એમને જોઈ અને આપણા આંખોને સુખ આપીશું. અંદર અંદર સ્ત્રીઓ શું કહે છે એમ કે એમના ભાઈ છે શ્રી કૃષ્ણના, તો આજે આપણે એમને જોઈ અને આપણા આંખોને આપણા નયનને આપણે સુખ આપીશું. સુખજી કહે સાંભળ રાય રે, સુખદેવજી શું કહે છે? સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે. શામળિયો એટલે કે શ્રી કૃષ્ણ કોને મળવા જાય છે? સુદામાને મળવા જાય છે. કોને મળવા જાય છે? સુદામાને. છબી લોજી છૂટી ચાલે, એટલે કે ઝડપથી, ખૂબ જ ઝડપથી કોણ ચાલે છે? શ્રી કૃષ્ણ. મૂકી દોટ તે દીનદયાલે રે, દીનદયાલે દોટ મૂકી. છબીલોજી એટલે કે ખૂબ જ ઝડપથી ચાલે છે, એ દીનદયાલે દોટ મૂકી. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, શ્રી કૃષ્ણએ દીઠા એટલે જોયા. કોને? સુદામા. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. છૂટ્યા આંસુ શ્રાવણ દેવ, એટલે કે શ્રાવણના છાપરામાં જ્યારે શ્રાવણ મહિનો હોય અને જેવ કેવા નેવા પડે છે એવી રીતે એમની આંખોમાંથી, કોની આંખોમાંથી? શ્રી કૃષ્ણની આંખોમાંથી. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. શ્રાવણમાં, શ્રાવણ માસમાં તેમ છાપરાના નેવામાંથી પાણી પડે ને. જોએ કૌતુક ચારે વર્ણન, ચાર વર્ણો છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, ચાર વર્ણો છે. એટલે કે ચારે વર્ણોના લોકો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, આ ચારેય વર્ણોના લોકો ક્યાં આ વિપ્ર ને ક્યાં આ અસરળ સરળ રે. શું કહે છે કે એક આ ક્યાં રાજા અને આ ક્યાં દરિદ્ર, આ ગરીબ બ્રાહ્મણ. જુએ દેવ વિમાને ચડ્યા, આ જોવા માટે તેઓ વિમાનમાં આ દ્રશ્ય જોવા માટે આવ્યા છે. એટલે કે જુએ દેવ, દેવો વિમાનમાં બેસીને આ દ્રશ્ય છે આ ચડ્યા જોઈ રહ્યા. પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે, શ્રી કૃષ્ણ માટે પ્રભુજી સુદામા માટે ઋષિ શબ્દ વાપર્યો. શું વાપર્યું? ઋષિ શબ્દ. એટલે કે પ્રભુજી એટલે શ્રી કૃષ્ણ આ સુદામાના પગે પડે છે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, જે સુદામો છે એણે હાથ પકડીને ઊભા કર્યા.
ઋષિજી લીધા હૈડા સાથે રે એ એના હૃદય સાથે વળગી પડે છે. ઋષિજી એટલે કે શ્રી કૃષ્ણ કોને વળગી પડે છે? સુદામાને હૃદયથી એના હૈયા સરસા ચાંપી લે છે. પૂજ બંધન વાંસા પૂઠે રે, શું કહે છે કે ભુજ બંધન વાંસા પૂઠે રે, બંને હાથ પર એના બંને હાથથી એને પીઠ પાછળ અને એને આલિંગન કરે છે. કોણ? શ્રી કૃષ્ણ. કોણ કરે છે? શ્રી કૃષ્ણ. કોને? સુદામા. પ્રેમ આલિંગન, આ પ્રેમ કોનો? પ્રેમ શ્રી કૃષ્ણ અને સુદામાનું પ્રેમ આલિંગન. નવ છૂટે રે, છૂટતાય એ પ્રેમ આલિંગન છૂટતા નથી. મજે મુખ અન્યોને જુએ રે, બંને એક બીજાના મોઢા મોઢ સામે જોઈ રહ્યા છે. કોણ બંને? શ્રી કૃષ્ણ અને સુદામા. હરિના આંસુ ઋષિજી લુએ, એટલે કે સુદામાએ હરિના કોના? શ્રી કૃષ્ણના આંસુ લૂછ્યા. કોણે? સુદામાએ. તુંબી પાત્ર ઉલાડી લીધું રે, તાસ્તવ દયાણજીએ કીધું રે. એમના હાથમાં જે તુંબી પાત્ર હતું, શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી એ તુંબી પાત્ર ઉલાડીને લઈ લીધું. આમ દયાળુ પ્રભુ સુદામા પ્રત્યે ખૂબ જ પ્રેમની, ખૂબ જ લાગણીની પરિભાષા જોવા મળે છે. અને શું કહે છે? તમે પાવન કીધું આ ગામ રે, મારું જે આ ગામ છે એને તમે પવિત્ર કરી દીધું. કોને કહે છે? શ્રી કૃષ્ણને. કોણ કહે છે? સુદામાને કહે છે શ્રી કૃષ્ણ કે તમે મારા ગામને, મારી આ દ્વારકા નગરીને તમે પાવન કરી, હવે પવિત્ર કરો મમ ધામ રે. એટલે હવે મારું ધામ છે, મારો મહેલ છે, એ તમે પવિત્ર કરો. તમે મારા ગામને તો પાવન કરી જ દીધું, તમે હવે અમારું જે મહેલ છે એને તમે પાવન કરી દેજો. જોઈ હાથ હશે સૌ નારી રે, આ જોઈને. કોને જોઈને? શ્રી કૃષ્ણ અને સુદામાને જોઈ અને જે સૌ નારીઓ છે એમની મજાક કરતી, એમનું હાસ્ય ઉડાડતી હશે. આથી રૂઢિ મિત્રાચારી રે, આ તો કેવી ભાઈબંધી છે. ઘણું વાંકા બોલી સત્ય ભામા રે, લે વાંકા બોલી સત્ય ભામા છે એ કટાક્ષમાં બોલે છે. આસ્થા ફૂટડા મિત્ર સુદામા રે, આ તે કેવા જો કટાક્ષમાં બોલે છે. કોણ બોલે છે? સત્ય ભામા. શું બોલે છે? આસે ફૂટડા મિત્ર સુદામા રે. ફૂટડા એટલે રૂપાળા, ફૂટડા એટલે રૂપાળા. આ તો કેવા રૂપાળા સુદામા છે. હરિ આને ઉઠીશું ધાર્યા રે, એટલે કે શ્રી હરિ શ્રી કૃષ્ણ શું જોઈને આમને મળવા દોડ્યા હશે. ભલી નાનપણની માયા રે, આ તો નાનપણની માયા છે. શું કહે છે? કે આ તો નાનપણની માયા, એટલે કે બાળક નહીં, બાળપણનો મિત્ર છે. ભલી જોવા સરખી જોડી રે, આ તો જોવા જેવી જોડી છે. નાનપણની આ માયા છે અને આ જે બંનેની જોડી છે તો જોવા જેવી. હરીને સોંગો આને રાખોડી રે, હરી શું કહે છે કે આ તો એ કેવી મિત્રતા છે. હરી શ્રી કૃષ્ણ તો સુંદર સુગંધીદાર લેપ લગાડીને આણે તો રાખોડી, એ તો ભસ્મે ભર્યું હતું. એટલે કે રા હરી છે શ્રી કૃષ્ણ, એ તો શું કહે છે, એમનો સુંદર સુગંધીદાર લેપ લગાડ્યો છે અને જ્યારે આ સુદામો તો રાખોડી છે તો ભસ્મે ભરેલો છે. જો બાળક બહાર નિસરશે, એટલે નિસરશે એટલે જો કોઈ બાળક નાનું છોકરું જો કદાચ બહાર નીકળી જશે
તો જોઈ કાકાને ચડતી રહે. આ કાકાને જોઈ અને જરૂર ડરી જશે. શું કહે છે? અંદર જે સ્ત્રીઓ હોય છે, માખા બોલી સત્યભામા કહે છે એમ કે જો કોઈ બાળક બહાર આવશે અને આજે સુદામાને જોશે તો એ ડરી જવાનું. એ તો ભસ્મે ભરેલો છે, એની જટા પિંગ લાંબા લાંબા વાળ છે. તો બોલ્યા રૂકમણી દાસી રે. એમની જે મુખ્ય રાણીઓ હતી એમાંથી જે રૂકમણી હતી એ બોલી, તમે બોલો છો શું જાણી રે? તમે આવું શું જાણીને બોલો છો? શું બોલો છો? વિસ્મે થઈ તમે આમ નવાઈ પામીને શું બોલી રહ્યા છો? હરિભક્તને ઓળખો નહીં? તમે હરિના ભક્તને, શ્રીકૃષ્ણના ભક્તને ઓળખતા નથી? બેસાડ્યા મિત્રને શૈયા ઉપર. એમનું જે સિંહાસન હતું, જે પથારી હતી, જે સેજ હતી, એના ઉપર શ્રી કૃષ્ણએ સુદામાને બેસાડ્યા. કોને બેસાડ્યા? ઢોળે વાય હરિ ઉપર, એટલે કે એ હાથમાં પંખો લઈ અને જાતે જ એ સુદામાને પવન નાખે છે. જો શું બન્યું? દાસી આવીને સમાચાર આપ્યા. એ દોડતા દોડતા જાય છે અને કહેતા જાય છે કે એમના સ્વાગતની તૈયારી કરો. જે એમના ચરણ પડશે, જે એમને પગે લાગશે, એ મારી મુખ્ય રાણી છે. તો બધા લોકો થાય છે, આ તો કેવો હશે? આજે આપણે દિયરના દર્શન કરી આંખનું જે સુખ છે એ મેળવીશું. અને આ જે કૌતુક છે, આ દ્રશ્ય છે, એ જોવા માટે દેવો પણ વિમાનમાં આવ્યા છે. જે શ્રી કૃષ્ણ છે એમને પ્રેમથી આલિંગન, પ્રેમથી ભેટી પડે છે. એમને એમના આંખોમાંથી શ્રાવણ વરસે છે. જેમ શ્રાવણમાં વરસાદ મિહુલો વરસે છે ને, એમ એમના આંખેથી આંસુ વહી જાય છે. એ એમના આંસુ ઋષિ, સુદામા માટે ઋષિ શબ્દ વાપર્યો, એ એમના આંસુ લૂછે છે. તેના પછી જ્યારે લોકો તેમને જોવે છે તો સત્યભામા કટાક્ષમાં બોલે છે. શું કહે છે? એમ કે આ તો જે હરિ છે એમાં તો સુંદર લેપ લગાવ્યો છે અને આ તો ભસ્મે ભર્યો છે. અને જો કોઈ બાળક બહાર નીકળશે અને એમને જોશે તો ચડી મરશે, એટલે કે ડરી જશે. ત્યારે રૂકમણી કહે છે કે આ શું બોલો છો? હરિના ભક્તને તમે ઓળખતા નથી. શ્રી કૃષ્ણ પોતે ઊભા રહે છે અને સુદામાને એમના આસન ઉપર, એમના પથારી ઉપર બેસાડે છે. આગળ જોઈશું આપણે શબ્દ સમજૂતી. આગળ તો મેં તમને થોડી લખાવી જ છે કાવ્યની સાથે સાથે. એના સિવાયના જે પણ શબ્દો કદાચ આવ્યા ન હોય તો તમારે લખવાની છે. અઘરા શબ્દો હતા એની સમજૂતી મેં પાઠની સાથે સાથે તમને લખાવી દીધી છે. ચાલો આપણે અભ્યાસ જોઈશું. પાના નંબર 38. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. આજે કાવ્યમાં શાનો મહિમા થયો છે? તો કોણ કહેશે મને કે રાજા રાણીની વાત કરી, રાજાની પ્રજાની વાત કરી, કે રાજા અને તેમના મિત્રોની વાત થઈ, કે રાજા અને ભક્તોની વાત થઈ? તો કોની વાત કરવામાં આવી? સુદામા અને શ્રી કૃષ્ણ બંને કોણ હતા? બંને કોણ હતા? મિત્ર. તો રાજા અને મિત્રની, એમની મૈત્રીની વાત કરવામાં આવી છે. મૃદંગ શબ્દનો અર્થ શું થશે? એ તમને લખાવ્યું છે ને. કે મૃદંગ એક પ્રકારનું વાજિંત્ર છે, એને આપણે બંને બાજુથી વગાડી શકીએ.
हिंडोळा खाटमा એટલે કે ખાટલામાં હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે કોણ સૂતું છે કે રુકમણી ભદ્રાવતી શ્રી કૃષ્ણ કે શ્રી વૃંદા તો કોણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા કોને જોઈને અત્યારે હાલ આપણે ભણ્યા ને તો કોને જોઈને શ્રી કૃષ્ણને પ્રશ્ન બેમાં છે દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે તો ચાલો તમે મારી સાથે સાથે પ્રશ્ન લખજો હું તમને જવાબ લખાવું છું લખીશું આપણે કે પ્રશ્ન નંબર એક પૂછે શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી ચાલો જવાબમાં લખીશું આપણે તો શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી કેટલી પટરાણીઓ હતી પ્રશ્ન તમે લખજો હું તમને અહીંયા જવાબ લખાવું છું ચલો કઈ કઈ કોણ કહેશે વારા ફરતી આપણે એક પછી એક લખીશું હા ચાલો પહેલાં ભદ્રાવતી પછી કાલિન્દ્રી જાંબુવતી સત્યા સત્યભામા ચલો કેટલી થઈ એના પછી કઈ લખીશું આપણે જાંબુવતી લખી દીધું ને લક્ષ્મણા પછી એટલે કે ભદ્રાવતી કાલિન્દ્રી જાંબુવતી સત્યા લખી દીધું ને ચાલો આગળ લખીશું શ્રી વૃંદા બીજી કઈ રુકમણી એટલે કે શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો કે શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી બીજો પ્રશ્ન છે સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા હતા એક દાસી તો જવાબ લખીશું આપણે શ્રી કૃષ્ણને સુદામાના આગમનના સમાચાર એ દાસીએ આપ્યા લખી દીધું ને પ્રશ્ન તમે પાઠ્યપુસ્તકમાં જોઈને લખજો પ્રશ્ન 3 છે શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે ચાલ શું લખીશ તેમાં શ્રી કૃષ્ણએ કહ્યું કે જે સુદામાના ચરણ સ્પર્શે પગે લાગશે એ રાણી શું કરશે એને સૌથી વધારે વાલી ગણશે કોણ સૌથી વધારે વાલી ગણશે જવાબ નંબર 4 પ્રશ્ન શું છે શ્રી કૃષ્ણએ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો શ્રી કૃષ્ણએ સુદામા પાસેથી તુંબી પાત્ર ઉલાળીને લઈએ કો
ફળ લઈ લીધું? હા સરસ. ચાલો આગળ આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની શીશી સેવા કરતી હતી એ આપણે પહેલાં વિડીયોમાં મેં તમને લખાવ્યું હતું ને. જો આગળ આપણે લખેલું છે એક વખત જોઈ લઈએ. કઈ કઈ પટરાણીઓ શું શું કાર્ય કરતી હતી એ તમારે વ્યવસ્થિત સુંદર અને સારા અક્ષરે જવાબ લખી દેવાનો છે. કે રૂકમણી છે એમના પગ દબાવે છે, શ્રી વૃંદા પંખો નાખે છે, પછી કોઈ પછી ભદ્રાવતી જેણે હાથમાં અરીસો પકડ્યો છે, કોઈએ પાણીની જારી પકડી છે, સત્યા લેપ લગાડે છે, કાલંદી સુગંધીદાર તેલે પોખાડે છે. સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ? સત્ય ભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી? તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. મેં તમને વિકલ્પો અને એક વાક્યના જવાબ લખાવી દીધા. લખી દેતો ને એટલે આપણે એકમ નંબર 16માં તમારે ગૃહ કાર્યમાં શું લખવાનું છે? પ્રશ્નોના જવાબ સુંદર અને સારા અક્ષરે લખવાના છે. લખી દેશો ને? વેરી ગુડ.